डाई ऑक्सीजन એટલે કે O2 ઓક્સિજન જનરલી આપણે ઓક્સિજન બોલીએ છીએ પણ O2 ના કારણે એને ડાઈ ઓક્સિજન એવા શબ્દથી પણ આપણે ઓળખીએ છીએ તો એની બનાવટ એના ગુણધર્મો અને ઉપયોગો પણ આપેલા છે આજનો આપણા ડિસ્કશનનો ટોપિક છે ડાઈ ઓક્સિજન સૌથી પહેલા વેલા એની બનાવટ તો પ્રયોગશાળાની બનાવટ અને ઉદ્યોગોના ઉત્પાદન આ બે વાતોનું ડિસ્કશન હોય છે નાઇટ્રોજન વખતે એવું હતું તો પ્રયોગશાળામાં બનાવવા માટે અહીંયા મેં લીધું છે પોટેશિયમ ક્લોરેટ કેટલાક ધાતુઓના નાઇટ્રેટ અને પરમેંગેનેટ એનું પણ ઉષ્મીય વિઘટન કરો એટલે ડાઈ ઓક્સિજન બને એટલે યાદ રાખવાનું ધાતુઓના ક્લોરેટ અહીં તમારી સામે છે નાઇટ્રેટ અને પરમેંગેનેટ એના ઉષ્મીય વિઘટનથી ડાઈ ઓક્સિજન વાયુ બને KClO3 બહુ પ્રચલિત પ્રક્રિયા છે આપણા આ જ સિલેબસમાં બે થી વધુ વખત તમને આ જોવા મળે છે તો KClO3 નું ઉષ્મીય વિઘટન કરો અહીંયા MnO2 ઉદ્દીપક વાપરો પ્રક્રિયા ઝડપથી થાય રાસાયણિક ગતિકીમાં આ ઉદાહરણ હતું તો KClO3 એનું ઉષ્મીય વિઘટન કરી એટલે KCl અને O2 વાયુ પ્રાપ્ત થાય તો પ્રયોગશાળામાં આ રીતના ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય આ સિવાય બીજી કેટલીક એવી ધાતુ કે જે સક્રિયતા શ્રેણીમાં છેડેના ભાગે આવે છે એટલે ઓછી સક્રિય છે એવી ઓછી સક્રિય ધાતુના જો ઓક્સાઇડો હોય એમાંથી તમારે ધાતુ મેળવવી હોય એટલે કે ઓક્સિજનને દૂર કરવો હોય એટલે કે રિડક્શન કરવું હોય તો માત્ર એને ગરમ કરવામાં આવે કોઈ ઉદ્દીપકની જરૂર નહીં કોઈ વિશિષ્ટ ટેકનિકની જરૂર નહીં તમે એવી ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરશો તો એમાંથી કદાચ ધાતુ મળી જાય અને આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય તો અહીંયા ઉદાહરણમાં એજી એચજી પીબી આ ત્રણના ઓક્સાઇડોનું વર્ણન છે જુઓ Ag2O સિલ્વર નો ઓક્સાઇડ સિલ્વર બહુ ઓછી સક્રિય ધાતુ છે હાઇડ્રોજન પછી આવે સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન પછી કોપર પછી સિલ્વર તો સિલ્વર ઓછી સક્રિય ધાતુ એનું વિઘટન કર્યું સિલ્વર ધાતુ મળી ગઈ ઓક્સિજન વાયુ પ્રાપ્ત થયો તો આ રીતના ઓક્સિજન મળે મર્ક્યુરી નો ઓક્સાઇડ એ પણ એના પછી જ આવે છે સક્રિયતા શ્રેણીમાં બહુ જ ઓછી સક્રિય ધાતુ એના ઓક્સાઇડ નું ઉષ્મીય વિઘટન કરો તો મર્ક્યુરી પ્રાપ્ત થાય O2 વાયુ પણ મળે પણ લેડ ના આ ઓક્સાઇડો Pb3O4 આને કહેવાય પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ પ્લમ્બમ એટલે લેડ આ છે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ આ પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ નું પણ ઉષ્મીય વિઘટન થાય તો O2 તો મળે પણ એ લેડ ધાતુ મળતી નથી એને બદલે લેડ નો ઓક્સાઇડ બને છે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો રિડક્શન તો થયું જ છે અહીંયા PbO2 Pb+4 છે એમાંથી જો રિડક્શન થઈને PbO બની ગયો અને O2 પ્રાપ્ત થયો તો ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડોનું રિડક્શન થાય કાં તો ધાતુ કાં ધાતુનો ઓક્સાઇડ બને નીચી ઓક્સિડેશન અવસ્થા વાળો અને આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય ચાલો એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું ઉદ્દીપકીય વિઘટન કરવામાં આવે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં તો એમાંથી પણ પાણી અને O2 વાયુ પ્રાપ્ત થાય આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં તમે પ્રયોગશાળામાં પણ આ પ્રક્રિયાઓ કરાવી અને O2 વાયુ મેળવી શકો પણ જો ઉદ્યોગોમાં તમારે મોટા પાયે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવો હોય તો બે રસ્તા છે કાં તો હવા કે જેમાં 21% ઓક્સિજન છે એ હવાનું પ્રવાહીકરણ કરીએ અને પછી એનું તાપમાન ધીમે ધીમે વધારીએ તો વિભાગીય નિસ્યંદન દ્વારા પહેલા નાઇટ્રોજન અને પછી ઓક્સિજન પ્રાપ્ત થાય આ એક ટેકનિક બીજી ટેકનિક મોટા પાયે O2 ના ઉત્પાદન માટે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે વિદ્યુત વિભાજન કોષમાં પાણી અને એમાં થોડાક એસિડના ટીપા નાખવાના કે જેથી વિદ્યુતીય વાહકતા જળવાઈ રહે પ્લેટિનમના ધ્રુવો ગોઠવીને વીજળી પસાર કરો એટલે કેથોડ ઉપર H+ નું રિડક્શન થઈને હાઇડ્રોજન વાયુ બને એનોડ ઉપર OH- નું ઓક્સિડેશન થઈ અને O2 વાયુ પ્રાપ્ત થાય આ રીતના મોટા પાયે ઓક્સિજનનું ઉત્પાદન હવા ના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા અથવા તો પાણી ના વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય કયો ઘટક ક્યાં મળે આપણે સારી રીતે જાણીએ છીએ તો આ હતી એની ઉત્પાદનની પ્રક્રિયા પ્રયોગશાળાની ત્રણ અને ઔદ્યોગિક ઉત્પાદનની બે હવે આવે એના ગુણધર્મો પેલા ભૌતિક ગુણધર્મો છે પછી રાસાયણિક ગુણધર્મો છે ઓક્સિજન વિશે બરાબર જાણીએ છીએ રંગવિહીન છે અને ગંધવિહીન વાયુ છે હવામાં છે જ પણ ઓક્સિજનની પોતાની કોઈ સ્મેલ હોતી નથી રંગ પણ એનો છે નહીં તો રંગવિહીન અને ગંધવિહીન વાયુ પાણીમાં દ્રાવ્ય છે પ્રમાણ આપેલું છે દર 100 સેન્ટીમીટર ઘન પાણીમાં
ऑक्सीजन 3.08 सेंटीमीटर घन जेटलो द्रव्य थाय। सेंटीमीटर घन एटले सीसी एटले के मिलीलीटर, अने आम बोलाय ने दर 100 मिलीलीटर पानी मां अंदाजे 3 मिलीलीटर ओटू ओगळेलो होय, 3% द्रव्यता थई। एटले पानी मां जे सजीवो वसे छे ने बाळकों, એના માટે ટોટલ 3% જ ઓક્સિજન છે, અને આપણા બધા માટે 21% છે હવામાં। તો ભગવાન ઘણો દયાળુ છે, આપણા ઉપર બહુ જાજી દયા કરી કે 21% ઓટું આપણને પૂરો પાડ્યો। આ લોકો માટે, જળચર સજીવો માટે તો માત્ર 3% જ છે। તો માત્ર 3% ઓક્સિજન છે, જળચર સજીવો આપણા માટે 21% નસીબદાર છીએ। છતાં પણ તમે પરિસ્થિતિ જુઓ, કોવિડની આ સ્થિતિમાં ऑक्सीजन की अछत उभी थई छे, एटले जेने कोविड थयुं छे नॉर्मली ब्रीद ना करी शकतो होय, वेंटिलेटर उपर राखवा पड़े, एटले एने आ 21% ऑक्सीजन पण ओछो पड़े छे। तो दया घणी करी, विचार करी लियो कि भगवान ने 3% ज राख्यो होत तो हुं परिस्थिति थात आपणा माटे, पण ई समझे छे कि आ लोको हकणा तो नहीं रिया, आपणे एना माटे थोड़ुक वधारे व्यवस्था करी आपीए। उडाव दीकरा નો દયાળુ બાપ જે એના માટે વ્યવસ્થા કરી રાખતો હોય, એવું ભગવાને આપણા બધા માટે કર્યું છે। સારું, આગળ વધીએ। 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે, એટલે 90 કેલ્વિન થી સહેજ ઓછું તાપમાન જાય એટલે પ્રવાહી ઓટું વાયુ ઓટુમાં ફેરવાઈ જાય। એ જ આપણે નાઇટ્રોજન વખતે પણ ડિસ્કસ કરી હતી, પેલા નાઇટ્રોજન મળતો હતો, 90 કેલ્વિન તાપમાને ઓટું બાષ્પમાં ફેરવાય, અને 55 કેલ્વિન કે એનાથી નીચા તાપમાને એ ઘનીકરણ પામે, થીજી જાય, ઘન સ્વરૂપમાં ફેરવાય। ऑक्सीजन ने 3 समस्थानिक छे, 18, 17 अने 16। नॉर्मली 16 परमाणु भार वाळो ऑक्सीजन जाजा प्रमाणमां मळे छे, एटले एने मुख्य समस्थानिक गणवामां आवे, बाकी आ बे पण अवेलेबल छे। 3-3 समस्थानिक ऑक्सीजन ना स्थायी छे, 16, 17 ने 18 वाळा। ऑक्सीजन अनुचुंबकीय छे, એમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, O2 અણુમાં 8મા ને 8મા, એટલે ટોટલ 16 ઓક્સિજન। પણ તમે O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો, ઓલું σ1S2, σ*1S2, σ*2S2, σ*2PZ2, πi2PX2, πi2PY2, πi2PX1 અને πi2PY1, ઈ બેમાં એક એક ઇલેક્ટ્રોન છે, એટલે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે O2 બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતો હોવા છતાં પણ અનુચુંબકીય છે, અને એની ચુંબકીય ચાક માત્ર 2.82 બોર મેગ્નેટોન થાય, કારણ કે એમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। હવે રાસાયણિક ગુણધર્મો શરૂ થાય, તો સક્રિયતા શ્રેણીની કેટલીક નિષ્ક્રિય ધાતુ જેવી કે સોનું, પ્લેટિનમ અને આવર્ત કોષ્ટકના ઓલા નિષ્ક્રિય વાયુ, આને બાદ કરતા ઓક્સિજન આવર્ત કોષ્ટકના લગભગ બધા જ તત્વોની સાથે સંયોજન બનાવે, બધાની હારે એને સારો વ્યવહાર છે। સોનું, પ્લેટિનમ અને નિષ્ક્રિય વાયુ, અને ઉમદા ધાતુ કયો અને ઉમદા વાયુ કયો, ઉમદા ધાતુ અને ઉમદા વાયુ સિવાય ઓક્સિજન આવર્ત કોષ્ટકના લગભગ બધા તત્વોની સાથે સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે, બધાની સાથે પ્રક્રિયા કરે, અને એ બધા સાથેની એની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, દહન ક્રિયા છે ભાઈ। O2 જેની આરે પ્રક્રિયા કરે એમાં ઉષ્મા મુક્ત થાય। હા, એવું બને ક્યારેક કે પ્રક્રિયાનું ઇનિશિયેશન, શરૂઆત કરાવવા માટે ઉર્જાની જરૂર પડે, કારણ કે O2 વચ્ચેનો બંધ તોડવા માટેની ઉર્જા બહુ જાજી છે, બંધ વિયોજન એન્થાલ્પી 400 થી કદાચ વધુ એવી છે, એટલે એને ઉષ્મા પ્રક્રિયાની શરૂઆત કરવા માટે ઉર્જાની જરૂર પડે, પછી તો ઈ પ્રક્રિયાથી જ ઉર્જા ઉત્પન્ન થાય। કોઈ પણ બળતણ સળગે છે, જુઓ ને, સળગાવવા માટે તમારે શરૂઆત કરવી હોય તો ઉર્જા આપવી પડે, પછી બળતણના સળગવા દરમિયાન સતત જ્યાં સુધી ઓક્સિજન મળતો રહેશે ત્યાં સુધી ઉષ્મા ઉત્પન્ન થશે જ, એટલે દહનની બધી જ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય। પછી ઓક્સિજન, હમણાં કીધું એમ કે આના સિવાય બાકીના બધા હારે પ્રક્રિયા કરે, એનો અર્થ એવો કે ધાતુ હારે પ્રક્રિયા કરે, અધાતુ સાથે પ્રક્રિયા કરે, કેટલાક સંયોજનો સાથે કરે, તો જ્યાં એનું ઉદાહરણ છે કેલ્શિયમ સક્રિય ધાતુ, હવે એની યાર પ્રક્રિયા કરે તો કેલ્શિયમ નો ઓક્સાઇડ બને। એવી જ રીતના એલ્યુમિનિયમ, એનાથી થોડીક ઓછી સક્રિય ધાતુ, એની યાર પ્રક્રિયા કરે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ બને। આ જ ઉદાહરણો લખો એવું જરૂરી નથી, તમે લોખંડ નો ઓક્સાઇડ બને એવું પણ લખી શકો, ઝીંક નો ઓક્સાઇડ બને એવું પણ લખી શકો, બધી જ ધાતુઓ સાથે અને બાદ કરતા
બધી ધાતુઓ સાથે O2ની પ્રક્રિયા બનાવી શકે અધાતુ વાળા બે ઉદાહરણ છે P4 ફોસ્ફરસ ઓક્સિજન આરે પ્રક્રિયા કરે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે દ્વિઅણુ છે એટલે P4O10 લખ્યું બાકી P2O5 અને કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ દહનથી ઉત્પન્ન થતો વાયુ અને આ ધાતુના અથવા તો તત્વના સંયોજનો ઝિંક સલ્ફાઇડ ઓક્સિજન આરે ગરમ કરો ઝિંક ઓક્સાઇડ બને SO2 મુક્ત થાય જાણીતું સમીકરણ છે ભુંજન પ્રક્રિયા ધાતુના સલ્ફાઇડનું ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર તત્વના અલગીકરણ ભુંજન રોસ્ટિંગ તો ધાતુના સંયોજનોનું પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ધાતુના ઓક્સાઇડ બને મિથેન વાયુ બળતણ દહન કરો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને તો ઓક્સિજન બધાની સાથે પ્રક્રિયા કરે ધાતુ સાથે પણ અધાતુ સાથે પણ અને તત્વના સંયોજનો સાથે પણ હા કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં ઓક્સિજન પ્રક્રિયા કરે ખરા પણ ઉદ્દીપકની હાજરી હોય તો પ્રક્રિયા સરળ બને જેમ કે SO2નું SO3માં ઓક્સિડેશન કરવું હોય તો અહીંયા ઓક્સિજનની સાથે પ્રક્રિયા દરમિયાન વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરવો પડે તો આ પ્રક્રિયા ઝડપથી થાય નહીંતર પ્રક્રિયા બહુ ધીમી છે આ સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના બનાવવાની ક્રિયા છે અને એવી જ રીતના HClનું જો ઓક્સિડેશન કરાવવું હોય તો કોપર ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે વાપરવો પડે તો સંયોજનોની સાથે O2 પ્રક્રિયા તો કરે પણ અમુક વખતે કોઈ ખાસ ઉદ્દીપકની જરૂરિયાત હોય તો બાળકો આ હતું ડાય ઓક્સિજનનું બનાવટ અને એના ગુણધર્મો પ્રક્રિયાઓ જાજી બધી છે આમાં પણ એકદમ સહેલી છે તમે આવું વિભાગ પાડી નાખો એના કે ધાતુના ક્લોરેટ નાઇટ્રેટ અને પર મેંગેનેટનું ઉષ્મીય વિઘટન કેટલીક ઓછી સક્રિય ધાતુ ના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન આ પ્રયોગશાળા ઉદ્યોગોમાં બનાવવું હોય તો હવાનું પ્રવાહીકરણ ને વિભાગીય નિસ્યંદન અને પાણીનું વિદ્યુત વિભાજન એમાં O2 ક્યાં મળે એનો અણુ ઉપર ગુણધર્મોમાં રંગવિહીન અને ગંધવિહીન છે દ્રાવ્યતા 100 મિલીલીટર પાણીમાં 3.08 મિલીલીટર જેટલો O2 દ્રાવ્ય હોય 3% દ્રાવ્યતા છે એવું કહેવાય 90 કેલ્વિને પ્રવાહીકરણ 55 કેલ્વિન તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવાતો હોય 3 એને સ્થાયી સંસ્થાનિક છે 8 ને 8 16 એમ કરીને 16 દ્વિકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હાજર હોવા છતાંય એ છે અનુચુંબકીય પ્રતિચુંબકીય નથી કારણ કે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પાઈ કક્ષકોમાં π*2px અને π*2py સોનું પ્લેટિનમ જેવી ઊંડા ધાતુ અને કેટલાક નિષ્ક્રિય વાયુને બાદ કરતા બાકીના બધા તત્વોની સાથે O2ની પ્રક્રિયા થાય પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય શરૂઆત કરવા માટે કદાચ ઉર્જાની જરૂર પડે ધાતુ સાથે પ્રક્રિયા કરે અધાતુ સાથે પણ કરે અને તત્વના સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે કેટલીક વખત સંયોજનો સાથેની પ્રક્રિયામાં કોઈને કોઈ ઉદ્દીપકની જરૂર પડે તો જેમ મેં આવી રીતના બોલી અને રિપીટ કર્યું છે એમ તમે પણ એક વખત લખી અને તમને જ સંભળાવતા હોય એમ બોલજો યાદ રહી જશે અને લખી પણ જો નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે પાછા મળશું ત્યાં સુધી